બોડેલી અને સંખેડા તાલુકાના કેળ પકવતા ખેડૂતોને વેપારીઓ દ્વારા પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો વિફર્યા. 20 કિલોના રૂપિયા 150નો ભાવ ન મળે ત્યાં સુધી કટિંગ ન કરવા ખેડૂતો મક્કમ. બોડેલી અને સંખેડા તાલુકાના કેર પકવતા ખેડૂતોને વેપારી દ્વારા યોગ્ય ભાવ નહીં અપાતા ખેડૂતોએ વિડીયો કોલિંગ અને મોબાઈલ ફોનથી કેરા પકવતા ખેડૂતો સાથે ચર્ચા કરી 20 કિલોના રૂપિયા 150નો આવતીકાલથી આ બંને તાલુકાના ખેડૂતોએ ભાવ ન મળે ત્યાં સુધી કટિંગ નહીં કરવાનું અને કેરનો પાક વેપારીઓને નહીં આપવાનું નક્કી કરતા કેરાના વેપારીઓમાં હાહાકાર મચી જવા પામ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા 21 દિવસના લોકડાઉનના પહેલા તબક્કા બાદ બીજા તબક્કામાં લોકડાઉનનો સમય લંબાવાતા ખેડૂતોએ પકવેલા તમામ અનાજ શાકભાજી સહિત પાકોમાં વેપારી તરફથી પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની આર્થિક કમર તૂટી ગઈ છે. નાના નાના લારીઓવાળા છૂટક એજન્ટો દ્વારા બજારમાં છૂટક પાકને ઊંચા ભાવે હાલમાં વેચવામાં આવી રહ્યું છે. જ્યારે ખેડૂતો પાસેથી વેપારીઓ પડતર કરતા નીચા ભાવે પાક ખરીદતા ખેડૂતો પાયમાલ બન્યા છે. લોકડાઉનમાં માલનો નિકાલ ન થતો હોવાની ખોટી બૂમો વેપારીઓ પાડી રહ્યા છે અને ખેડૂતનું શોષણ કરી રહ્યા છે. જ્યારે કેરના પાકમાં તેજી આવે છે ત્યારે ખેડૂતો વેપારીઓને જરૂરિયાત પ્રમાણે માલ આપે છે અને હવે આજે વેપારીઓ લોકડાઉનનું ખોટું બહાનું બતાવી બજારમાં ઊંચા ભાવે વેચાતા કેરના પાકને પડતર કરતા ઓછા ભાવે વેપારીઓ માંગી રહ્યા છે. સરકારે રાજ્યની બોર્ડરોને ખેતીલક્ષી ચીજવસ્તુઓ માટે ખોલી આપવા છતાં વેપારીઓ સરકારને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ ખેડૂતો કરી રહ્યા છે. બોડેલી તાલુકાના ચાલામાલી, વણધા, સાલપુરા, કોસિંદ્રા, ચીકોદરા, સરગી, દેશણ, માંકણી તેમજ સંખેડા તાલુકાના માછીપુરા, વડેલી, આકોડા, ફતેપુર અને સંખેડાના કેરાની ખેતી કરતા ખેડૂતોએ વિડીયો કોલિંગ અને મોબાઈલ ફોન દ્વારા ખેડૂતોએ એકબીજા સાથે તેમના કેરના પાકનો પોષણક્ષમ ભાવ અંગે ચર્ચા કરતા સર્વાનુમતે કેર પકવતા ખેડૂતોએ આવતીકાલથી જ્યાં સુધી કેરના પાકનો પોષણક્ષમ ભાવ પ્રતિ 20 કિલોના રૂપિયા 150 વેપારીઓ તરફથી નહીં આપવામાં આવે ત્યાં સુધી કેરના તૈયાર થયેલો માલ કોઈપણ વેપારીઓને આપવો નહીં તેવું નક્કી કર્યું છે અને ગુજરાત બહારની દિલ્હી, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં હાલમાં સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશન પણ છૂટ આપવામાં આવી છે ત્યારે ઓછામાં ઓછા પ્રતિ 20 કિલોના રૂપિયા 150નો ભાવ મળવો જોઈએ તેવું ખેડૂતોએ દ્રઢતાપૂર્વક જણાવી સ્થાનિક વેપારીઓ અને દલીલોની મિલીભગતથી હાલમાં કેરાના ભાવ તરીએ બેસી ગયા હોય સ્થાનિક વેપારીઓ દલાલોને કેરા નહીં આપવાની સાથે સાથે પ્રતિ 20 કિલોના રૂપિયા 150નો ભાવ ચૂકવી શકે તેમ હોય તેવા બહાના વેપારીઓને પણ આવકાર્યા હતા. આમાં બોડેલી, સંખેડા બંને તાલુકાના ખેડૂતો ભાવ બાબતે એક થઈને લડી લેવાના મૂડમાં હોય તેમ જોવા મળ્યું હતું. ચલામણીનો ખેડૂત છું, સારુલ પટેલ મારું નામ છે. ચલામણીમાં કેરાની ખેતી, મબલક ખેતી થાય છે. મોટાભાગની ખેતી કેરાની થાય છે અહીંયા, બીજી બધી ખેતી નહિવત પ્રમાણે થાય છે. મેક્સિમમ ખેતી કેરાની જ થતી હોય છે. અહીંયા ઘણા ખરા ખેડૂતો એવા પણ હોય છે કે જે એટલી કેરાની જ ખેતી કરતી હોય છે અને આ વર્ષે કેરાનું બજાર એવું છે કે જે 30-40 રૂપિયા મન જાય છે. જે જૂના વર્ષોમાં, જૂના 5 વર્ષોની વાત કરવા જઈએ તો મિનિમમ 300 રૂપિયા બજાર હોય છે, 250-300 રૂપિયા બજાર હોય છે. તો આજે 40 રૂપિયામાં કેરું વેચવાનું ખેડૂતને કોઈ રીતે પરવારે એવું છે નથી. જેનો ખર્ચો આવે છે 90-100 રૂપિયા પર પ્લાન્ટ ખર્ચો આવતો હોય છે. જે દિવસે ખેતર તૈયાર કરીને પ્લાન્ટેશન કરવામાં આવે છે તો ડે વન જ 30-40 રૂપિયા ખર્ચો થઈ જતો હોય છે. તો આ ભાવ ખેડૂતોને મળે તો આ ભાવ ખેડૂતોને સેફ પણ રીતે પોસાઈ શકે એવો છે નથી. ખેડૂતોને મરી પડવાનો વારો આવે એવું છે અને જો આવાનાવત જો ભાવ મળતો રહેશે તો આવતા વર્ષે કેરાની ખેતી પણ અહીંયા ઘટી જશે. જેમ કે અમે રમેશભાઈ પટેલના ખેતર અહીંયા ઉભા રહ્યા છે, એમને આ કેર બનાવ્યા છે. આ કેર એક્સપોર્ટ ક્વોલિટીના કેર છે, અહીંયા લોકલ ચાલે નહીં, બહાર જાય એવા કેર છે. અને જેમને ખર્ચો કર્યો છે આ બેગ ચરાવવાનો અને જે આ ટેકો મૂક્યો છે એનો મિનિમમ ખર્ચો 40 રૂપિયા છે. તો આ 40 રૂપિયા મન ખાલી કેરા જ જાય છે તો બીજો બધો ખર્ચો તો એમાં આવતો જ નથી. અને અમે અત્યારે જે કાલે મીટિંગ કોન્ફરન્સ કરીને જે મીટિંગ કરી છે, જે ચલામણીના ખેડૂત, ટિમ્બરવાના, સાલપુરાના, છત્રાલીના, અમાદરાના ખેડૂતો, માછીપુરાના ખેડૂતો, અમે બધા લોકોએ ભેગા થઈને જે નક્કી કર્યું છે કે જે અમે 150 રૂપિયા મિનિમમ બજારમાં જ અમે કેરું વેચીશું, અમે એ બજારમાં જ કેરું વેચીશું, આનાથી અમે ઓછામાં વેચવાના છે નથી.